ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ થયેલ મોટાભાગના ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી રજૂ થયેલ 3 ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યા હતા. સંતોષકારક રીતે તંત્રએ કામગીરી કરવી જોઈએ. એકને એક વ્યક્તિ એની સાચી ફરિયાદ કેટલી વાર કરે, કેટલો સમય સુધી કરે, આ બાબતની વારંવાર પછી અમારી પાસે સાહેબ રજૂઆતો આવે. અમે કહીએ છીએ જો સાચું હોય તો, અને આપણે કરવા જેવું જયારે આટલું પ્રાધાન્ય આપીએ, આટલો ખર્ચો કરીએ, અને સાચી બાબતો હોય તો એનો નિકાલ લાવવો જોઈએ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કોરોના મહામારીના પગલે શહેરના તમામ વિસ્તારોમાં સેનેટાઇઝ કામગીરી કરવા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમની મુદત ક્યારે પૂરી થાય છે? અત્યારે કોવિડ અંતર્ગત રેરામાં પણ 6 મહિનાની ટાઈમ લિમિટ એ લોકો પ્રોજેક્ટમાં વધારે આપી છે. એટલે એ જરૂર જે હતી એના માટે રિક્વેસ્ટ કરી છે, કારણ કે 5 મહિનાથી આ કામો બંધ થઈ ગયા હતા. મુદત પૂરી થઈ નથી, મુદત પૂરી થયા પહેલા મુદત વધારવાનું પ્રકરણ ઓલરેડી કોવિડનું હશે, બધા પ્રકરણો આવશે, આપણે એ કરવા પડશે અને કરવાના છે. વ્યાજબી હોય તો આપણે કોવિડ નું હોય તો એ કર્યા છે ને દરેક માં સમય થયું. પણ મારું કાર્ય એટલું જાણવાનું છે ભાઈ, અત્યારે મુદત પૂરી નથી થઈ. મને અધ્યક્ષભાઈ જીઆર આવી ગયો છે હેરા તરફથી, આખા ગુજરાતની અંદર જેટલા પ્રોજેક્ટ ચાલતા છે એનું કોમ્યુનિકેશન આવી ગયું છે. એટલે નેટરોન પછી એ પ્રશ્ન થાય કે ભાઈ જયારે આ જાહેર કર્યું ત્યારે તમારે અહીંયા ધ્યાને તો મૂકી દેવું હતું, તો પ્રશ્ન હતા નિર્ણય એના અનુસંધાને, કારણ કે મારે જે 30 છની જેની મુદત હતી એ તો મારે અત્યારે મૂકવાનું જ હતું. આ બેઠકમાં રજૂ થયેલ 37 ઠરાવ પૈકી 3 ઠરાવને બાદ કરતા બાકીના તમામ ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી રજૂ થયેલ 3 ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યા હતા.